ટેટ વન અને ટેટ ટુની પરીક્ષા દ્વારા જે મિત્રો પ્રાથમિક શિક્ષક બનવા માટે સખત મહેનત કરી રહ્યા છે તેમની માટે આ અગત્યનું મટીરિયલ છે દોસ્તો આપણે ઘણી વખત પરીક્ષા આપ્યા પછી એવો અનુભવ થયો છે કે આ પેપરમાં ચાર પાંચ પ્રશ્નો તો એકદમ સહેલા હતા છતાં ભૂલથી ખોટા જવાબ લખાઈ ગયા છે ઘણી વખત ઉતાવળથી પણ આપણા જવાબ ખોટા લખાઈ જતા હોય છે દોસ્તો આજે ખૂબ સંશોધન કરી આવા સરળ લાગતા સવાલોનું સંકલન કર્યું છે કે તમારી આગામી પરીક્ષામાં સો ટકા માર્ક્સમાં વધારો કરશે વિડીયોની શરૂઆત કરતાં પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવશો એટલે ટેટ વન અને ટેટ ટુના અગત્યના મટીરિયલ્સનું તમને નોટિફિકેશન મળતું રહેશે મહત્વપૂર્ણ મટીરિયલ તમારા દોસ્તો સુધી ખાસ પહોંચાડશો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલો પ્રશ્ન છે બાર ભૈયા અને તેર કહેવતનો અર્થ પણ મતભેદ ઘણા ત થ ધ આ ધ્વનિનું ઉચ્ચારણ કયા સ્થાનનું દંત્ય ધ્વનિ અસત્યો માહેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા છંદ ઓળખાવો શિખિરણી બ્રહ્મ સત્ય છે જગત મિથ્યા છે આવું કયા કવિએ કહ્યું છે અખો ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે ગિરનાર નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે સરદાર સરોવર બંધ ઇન્દ્રોડા પાર્ક ક્યાં આવ્યો છે ગાંધીનગરમાં પાણી ભરવાનું માટલું કોણ બનાવે કુંભાર મીઠાઈ બનાવનારને શું કહેવાય કંદોઈ મોમાં ખોરાક સાથે શું ભળે છે લાળ રસ આપણું રાષ્ટ્રીય ફૂલ કયું છે કમળ તાલુકા પંચાયતના વડાને શું કહેવાય તાલુકા પ્રમુખ નકશામાં કઈ દિશાનો સંકેત આપવામાં આવે છે ઉત્તર દિશાનો તલ સાંકળી કયા તહેવારમાં ખવાય ઉત્તરાયણ ઘોડા રહે તે સ્થળને શું કહેવાય તબેલો ચાર રસ્તા પર કઈ લાઈટ થતા વાહનો થોભી જાય લાલ લાઈટ કયો વ્યવસાયકાર સોનાના દાગીના બનાવે છે સોની રાષ્ટ્રધ્વજ વચ્ચે આવેલા ચક્રનું નામ શું છે અશોક ચક્ર સૌથી કઠણ પદાર્થ કયો હીરો આંબાના ફૂલને શું કહેવાય મહોર એટીએમનું પૂરું નામ શું છે ઓટોમેટેડ મશીન આપણા દેશની સૌથી મોટી સહકારી ડેરી કઈ અમૂલ ડેરી ગ્રામ પંચાયતના વહીવટી વડા કોણ છે તલાટી કમ મંત્રી ખોરાક આપણને શું આપે શક્તિ અંધારિયાના છેલ્લા દિવસને શું કહેવાય અમાસ ચબુકતા રહેવાનું મારું કામ આ કયા આકાશી પદાર્થને લાગુ પડે છે તારા પક્ષીને આપવામાં આવતા અનાજને શું કહેવાય ચણ શરીરનો રંગ બદલી શકતું પ્રાણી કાંચીડો શીખોના ધાર્મિક સ્થાનને શું કહેવાય ગુરુદ્વાર કયા તહેવારમાં ભાઈ બહેનને ત્યાં જમવા જાય છે ભાઈ બીજ ગુજરાતનો સૌથી લાંબો તહેવાર કયો નવરાત્રી લીપ ઇયર સિવાયના વર્ષમાં કુલ કેટલા દિવસ હોય ત્રણસો પાસઠ દિવસ ચાર સિંહ અને ત્રણ બગલાના પગ કેટલા થાય બાવીસ એક માત્ર બેકી અવિભાજ્ય સંખ્યા બે સંખ્યા રેખા ઉપર પાંચ એ નવ ની કઈ બાજુએ હોય ડાબી સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે શૂન્ય સાત અંકની મોટામાં મોટી સંખ્યામાં એક ઉમેરતા કઈ સંખ્યા મળે સાત અંકની સંખ્યામાં નવ્વાણું લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણુંમાં એક ઉમેરતા કઈ સંખ્યા મળે એક કરોડ ઝીરો પોઈન્ટ જીરો નવને કેમ વંચાય નવ શતાંશ જે ત્રિકોણની કોઈપણ બે બાજુઓના માપ સરખા હોય તે ત્રિકોણ કેવા પ્રકારના ત્રિકોણ કહેવાય સમજુ ત્રિકોણ રેખાખંડને કેટલા અંત્ય બિંદુઓ હોય બે વીસ થી ત્રીસ વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવે બે ત્રેવીસ અને ઓગણત્રીસ દોસ્તો અત્યારે ટેટ વન અને ટેટ ટુના ના પરીક્ષા માટેના અગત્યના પ્રશ્નો કે ઘણી વખત પેપર પૂરું થાય પછી તમને થાય કે આનો જવાબ મને આવડતો હતો સહેલો હતો છતાંય ખોટો ઉત્તર લખાઈને અવાયું છે તો આની માટે આવા સરળ પ્રશ્નોનું કલેક્શન છે જેનું આપણે અત્યારે તૈયારી કરી રહ્યા છીએ દરેક સંખ્યાનો નાનામાં નાનો અવયવ એક એક મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય સો સેન્ટીમીટર સાડા ત્રણ રૂપિયા બરાબર કેટલા પૈસા ત્રણસો પચાસ પૈસા પંદરમાંથી ત્રણને ને કેટલી વખત બાદ કરી શકાય પાંચ વખત ત્રણ અંકની મોટામાં મોટી સંખ્યામાંથી ત્રણ અંકની નાનામાં નાની સંખ્યા બાદ કરતાં પરિણામ શું મળે આઠસો ને નવ્વાણું દાખલા તરીકે અહીંયા જોઈએ તો ત્રણ અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા એટલે કે નવસો નવ્વાણું જેમાં નાનામાં નાની સંખ્યા એટલે સો જેને બાદ કરતાં આઠસો નવ્વાણું મળશે અઠવાડિયાનો પ્રથમ દિવસ કયો રવિવાર કાનમ પ્રદેશ કયા પાકના ઉત્પાદન માટે જાણીતો છે કપાસ માનવીની ભવાઈના લેખક કોણ છે પન્નાલાલ પટેલ કોને વનસ્પતિનું રસોડું કહે છે પર્ણને ધમાલ કઈ જાતિનું નૃત્ય છે સીધી જાતિના લોકોનું ઘરડા ગાડા વાળે એની વિરોધી કહેવત સાઠે બુદ્ધિ નાઠે મુછાળીમાં કોનું તખલ્લુસ છે ગીજુભાઈ બધેકા હોળીનો તહેવાર કયા મહિનામાં આવે ફાગણ દોસ્તો ક્યારેક તો આપણને આ સહેવાલ ખૂબ સહેલો લાગે કે હોળી ક્યારે આવે છે પરંતુ જ્યારે એનો જવાબ લખવાનો થાય ત્યારે ફાગણ મહિનો આપણને યાદ રહેવો ખૂબ જરૂરી છે ગુજરાતનું એકમાત્ર ગીરિમથક કયું સાપુતારા વડના ફળને શું કહેવાય ટેટા પિરોટન ટાપુ ક્યાં આવેલો છે જામનગર સાંબેલા જેવી જાડીધાર મુશળધાર નામના બદલે જે વપરાય તે સર્વનામ દોસ્તો બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલની અંદર ટેટ વન અને ટેટ ટુ પરીક્ષાની માટેના અગત્યના વિડિયોઝ અને એના મટીરિયલ્સને અહીંયા રજૂ કરવામાં આવે છે આપના કોઈ પ્રશ્નો હોય પરીક્ષાલક્ષી તો કોમેન્ટ કરશો સરસ મજાના મટિરિયલને તમારા મિત્રો સુધી શેર કરશો આપ પ્રથમ વખત આ ચેનલ પર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો ફરી મળીશું આવા જ કોઈ ટેટ વન અને ટેટ ટુના અગત્યના મટિરિયલ સાથે ત્યાં સુધી તમારા દોસ્ત નરેન્દ્રને રજા આપશો જય હિન્દ જય ભારત